ગાડિયાથર તાલુકાનું સુરનગર ગામ ત્યાંના રહીશો દ્વારા અને ખાસ ઉમેશભાઈ સામજીભાઈ માંગુકિયા દ્વારા વારંવાર રોડ બાબત માંગ કરેલ છે। ગામથી બહાર નિષ્ફળતા સમઢિયારા જવા માટે 3 વર્ષ પહેલા પાકો રોડ એટલે કે ડામર રોડ જે રાજ્ય સરકાર બનાવે તે મંજૂર થયેલો છે, પણ આજ સુધી પાકી સડક બનાવવામાં આવી નથી। તંત્ર ખાલી વર્ષમાં એકવાર કપચી કે કપચા નાખીને કામ ચલાવે છે। વર્ષ રાહ જોયા પછી 3 વર્ષ પછી રોડનો નાશ બન્યો અને ખેડૂતને ખેતર જવાનું હોય આવા રોડમાં સમાયું છે। ખેડૂત પોતાના ખર્ચે પુરાણ કરવા પડે છે। નિવેદન સાંભળો એટલે તંત્ર અને સરકારી કર્મચારીઓને ખબર પડે કે ગામમાં મોટી સ્કૂલ હોય, ગામડાના છોકરા છોકરી ભણવા આવતા હોય, એમને પણ આ રોડ પર આવવા જવામાં તકલીફ પડે છે। હવે સરકાર અને તંત્ર ધ્યાન આપો, થોડીક તો શરમ કરો। મત માંગવા આવો છો ત્યારે તો બહુ વર્ષના આપો છો, બહુ વચન આપો છો, પણ પૂરા નથી કરતા। ટૂંક સમયમાં રોડ બનાવો અને તેના મત માંગવા આપવાનું મત કરો। ગામ લોકો તંત્રથી ત્રાહીધામ પોકારી રહ્યા છે, તંત્રને પેટમાં પાણી પણ હલતું નથી। પૈસા ખાવાનું બંધ કરો, ભ્રષ્ટાચાર બહુ થયો, થોડીક શરમ કરો અને ગામડાના લોકોનું માંગ પૂરી કરો। રિપોર્ટિંગ બાય ભાવેશ કાત્રોડિયા, ગારિયાધર। હવે હું સુરનગર ગામનો વતની છું, મારું નામ ઉમેશભાઈ શ્યામજીભાઈ માંગુકિયા છે અને આ સડક છે સુરનગર ગામની છે, સુરનગર સમઢિયાળા સડક છે। સુરનગર ગામના પાદરમાં શ્રી કે એમ બોરડા સરસ્વતી વિદ્યાલયની સામે આ સડક નીકળે છે। 3 વર્ષ પહેલાં આ સરકારે તંત્રએ મંજૂર કરેલી સડક છે, હજી આ સડકના હાલ આવાનાવા જ છે। અહીંયા કોઈ ડામર કોઈ વસ્તુ કાંઈ પથરાણી નથી, કપસા પાથરી પાથરીને જતા રહે છે। ચોમાસામાં હાલત ખરાબ થાય છે, ખેડૂતોને પોતાની વાડીઓમાં જવા માટે પોતપોતાના ખર્ચે રસ્તો પુરાવીને ચાલવાની પોઝિશન રહે છે। અને આ સ્કૂલ છે અહીંયા આવડી મોટી 12 ધોરણ સુધીની, તો આ સમઢિયાળા બાજુના ગામડાઓના વિદ્યાર્થીઓને આ બાજુ ભણવા આવવામાં પણ તકલીફ પડે છે। જો કે અત્યારે કોરોનાના કારણે સ્કૂલ બંધ છે, પણ જ્યારે શરૂ થાય તો શું પોઝિશન થાય? એટલે આ બધું તંત્રને અત્યારે ખબર છે, પણ ધ્યાન નથી દેતા, શું છે એ તો અમને નથી ખબર, પણ અમે મજબૂર થઈ ગયા છીએ અત્યારે મીડિયા બોલાવીને। આ સડક અત્યારે અમારે મીડિયામાં દેવા માટે મજબૂર થઈ ગયા છીએ। શું આપે આ વિશે તંત્રને જાણ કરી? તંત્રને જાણ કરેલી, તંત્ર અહીંયા એક વર્ષ પહેલાં પણ આવ્યું હતું, કપચા પાથરીને જતું રહે છે, ડામર કોઈ પાથરતું નથી। અચ્છા, એટલે આ રીતે ઘણા સમયથી અમે પીડાવી છીએ અને આની આ પોઝિશન, આ રોડ આ સડક ઉપર પણ હેવી વાહન ચાલે છે। હવે નોગણવદરના રોડ ઉપર, હાઈવે રોડ ઉપર, નોગણવદર સુપર હાઈવે રોડ ઉપર ઝીન થયેલું છે, તો ઝીનના ટ્રક કપાસના ભરાઈને પણ આ સડક ઉપર જાય છે। એટલે હું હવે આ સડક માટે સરકારને એક મીડિયાના માધ્યમથી રિક્વેસ્ટ કરું છું કે તમે આ સડક અમુક ધ્યાન દો અને બનાવો, અને આ સડક એટલે એક મહત્ત્વની સડક ગણાય છે। તમે અત્યારે આ કાશી રાખી છે, તમે નજરઅંદાજ કરી છે આ સડકને। હોસ્પિટલના ડિલિવરી કેસ છે, હોસ્પિટલે જવું છે, કોઈ ગારિયાધરની અંદર સારવાર નથી, અમુક કોઈ એવો કેસ પણ હોઈ શકે, તો અમારે તાત્કાલિક સણોસરા ભાવનગર જવા માટે આ સડક નજીક પડે છે। આ સડક બનવી પણ અમારા આ ગામને મહત્ત્વની છે। પાલીતાણા થઈને જવા માટે દૂરનો રસ્તો છે, એટલે ઇમરજન્સી વસ્તુ તો એવી છે, જેટલી નજીકથી જવાય એ જ રસ્તો બરાબર છે। એટલે આ સડકને